Namaste, Vidyarthi Mitro. Torana Gear, Commerce, Visay Computer, Prakaran Number B, Animation Tool, Synfig, Mapne Choye, Part 3. Agarna video Mapne Bada જુદા જુદા ટૂલનો ઉપયોગ આપણે જોયો હતો ગ્રેડિયન્ટ ટૂલ ને બધા એના જુદા જુદા પ્રકાર જે છે લાઈન લિનિયર છે રેડિયલ છે કોનિકલ છે સ્પાઇરલ છે એ આપણે જોયા હતા હવે આપણે ટેક્સ્ટ ટૂલ એ આપણે જોઈશું તો ટેક્સ્ટ લેયરની રચના કરી લખાણ ઉમેરવા માટે ટેક્સ્ટ ટૂલનો ઉપયોગ કરવામાં આવે છે આપણે જ્યારે Synfig માં આપણે લખાણ ઉમેરવું હોય ત્યારે ટેક્સ્ટ ટૂલ નો ઉપયોગ કરવામાં આવે છે બરાબર અને જે જગ્યાએ આપણે કેનવાસ ની અંદર આપણે આમાં લખાણ ઉમેરવું છે તો પહેલા પસંદ કરવાનું છે અને પછી કેનવાસ માં ક્લિક કરો એટલે તમને ટેક્સ્ટ એન્ટ્રી નામનો ડાયલોગ બોક્સ જોવા મળશે બરાબર હવે એમાં આપણે લખાણ ઉમેરવાનું છે બરાબર આમાં લખાણ ઉમેરી દઈએ મોરબી ઇચ ક્લીન સિટી લખાણ લખીને ઓકે આપો એટલે તમે જોઈ શકશો એમાં કે આમાં લખાણ આપણને જોવા મળે છે બરાબર ટ્રાન્સફોર્મ ટૂલથી એને આગુ પાછું આપણે લઈ જઈ શકીએ છીએ જો આવી રીતે લખાણ ઉમેરી શકાય છે એમાં બરાબર હવે જો તમે એને આપણે જેમ ખસેડવું એવી રીતે ખસેડી શકો છો અને તમારે લેયરમાંથી પસંદ કરી લો તો પણ એ સિલેક્ટ થઈ જશે હવે આપણે લખાણ ઉમેરતા શીખી લીધું પછી હવે જો એના જુદા જુદા ડક છે ડકનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એમાં બરાબર લખાણ મોટું કરવા માટે હાઈટ વધારવા માટે જો આવી રીતે ઓકે હવે ટૂલ ઓપ્શન પેનલ દ્વારા કેટલાક કાર્યો કરી શકાય છે એમાં બરાબર હવે જો અહીંયા આપણે આ ટેક્સ્ટ ટૂલ પસંદ કરીએ તો અહીંયા આપણને ટૂલ ઓપ્શનમાં જુઓ તમે આ ટૂલ ઓપ્શન અહીંયા જોવા મળે છે એમાં બરાબર એમાં મલ્ટી એડિટર પણ જોવા મળે છે આ તમે સિલેક્ટ રાખો અને પછી તમે ક્લિક આપો તો અહીંયા એક કરતાં વધારે આખો પેરેગ્રાફ લખાઈ શકે છે જો ટેક્સ્ટ પેરેગ્રાફ આવી ગયો જેટલું લખાણ લખવું એટલું લખી શકાય છે બરાબર જો આ તમે સિલેક્ટેડ રાખો તો મલ્ટી લાઇન એડિટર પછી અહીંયા ફોન્ટ છે ફોન્ટ ફેમિલી સિલેક્ટ કરી શકાય એમાં બરાબર
ટેક્સ્ટ નું નામ રાખી શકાય આ જે લેયર છે એનું, બરાબર એની સાઇઝ છે એ બધું આપણે વધારી શકીએ છીએ, ઓરિએન્ટેશન એનું ચેન્જ કરી શકાય છે એમાં, બરાબર. સામાન્ય રીતે છે ને એ 0.5 0.5 હોય છે આ ઓરિએન્ટેશન, એટલે 0.50 એમ, એટલે લખાણની આજુબાજુ એટલી સ્પેસ રહે છે એમ, બરાબર. હવે આવશે ઝૂમ ટૂલ, એના પછીનું ટૂલ છે એ છે ઝૂમ ટૂલ. ઓરિએન્ટેશન આપણે જોઈ લીધું, હવે જોઈએ ઝૂમ ટૂલનું કામ શું છે. તો કે ઓબ્જેક્ટને નજીક લાવીને જોવા માટે, દૂર લઈ જઈને જોવા માટે, બરાબર. ઝૂમિંગ પરિણામ પર કોઈ અસર કરતું નથી, તમે સ્ક્રીન ગમે તેટલી મોટી કરો, તમે 200% કરો તો કંઈ એના મૂળ કદમાં કંઈ ફેરફાર થતો નથી, એના પ્રિન્ટિંગ કરશો તો એ એટલું જ આવશે, એમાં માત્ર નજીકથી જોઈ શકાય છે એમાં, બરાબર. તો ચલો જો ઝૂમ, આ ઝૂમ ટૂલ છે, હવે જોજો તમે, તમે જેટલું સિલેક્ટ કરશો એટલું મોટું થઈને લખાણ અહીંયા જોવા મળે છે. તો ઝૂમ ટૂલનો આવી રીતે ઉપયોગ કરવાનો લખાણને મોટું જોવા માટે, બરાબર. જો ઝૂમ ટૂલમાં કોઈ ઓપ્શન છે નહીં, જો કંટ્રોલ ચાપ દબાવીશો તો નાનું થશે અને એમનામ તમે આમ આપશો તો ઝૂમ થશે, કંટ્રોલ ચાપ દબાવીને આપશો તો એ નાની સ્ક્રીન થશે, બરાબર. એટલે જેટલું ઝૂમ કરીએ એટલું પાછું આપણે નાનું કરવું હોય તો કંટ્રોલ ચાપ દબાવી રાખવાની. પછી આવશે એમાં ટ્રાન્સફોર્મ ટૂલ, ટ્રાન્સફોર્મ ટૂલ, એનાથી આપણે રોટેટ કરી શકીએ. આ ટ્રાન્સફોર્મ ગમે ત્યાં આપણે દૂર લઈ જવું આ તે, બરાબર, એના માટે છે. કોઈ વસ્તુ રોટેટ કરવી લખાણને એને તો એ ઉપયોગમાં આવે છે એટલા માટે. તો ટ્રાન્સફોર્મ જે ટૂલ છે એ આપણને સિલેક્ટ કરવા માટે, ખાસ કરીને ખસેડવા માટે એના માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ. પછી છે સ્મૂધ મૂવ ટૂલ, હવે એ ટ્રાન્સફોર્મ જેવું જ છે એમાં, પણ એક કે વધુ ડક પસંદ કરવામાં આવ્યું હોય ત્યારે એનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા બધા આમ હોય ત્યારે આને તમે પસંદ કરશો તો ગમે ત્યાંથી તમે જ્યારે વધારે ડકને હોય ત્યારે ખસેડી શકો છો એમ, બરાબર, કામેના જેવું જ છે.
એમાં કંટ્રોલ એ આપીએ અત્યારે બધા આપણે ખબર છે કે આખું બધું સિલેક્ટ થઈ જાય ત્યારે આનો ઉપયોગ થાય છે. એક સાથે માની લો કે 10 લખાણ હોય કે 5 જેટલા લેયર હોય તો કંટ્રોલ એ આપી બધા સિલેક્ટ થઈ જાય ત્યારે આપણે એને ખસેડવા માટે ઉપયોગમાં લઈશું એને. પછી આવશે સ્કેલ ટૂલ. તો સ્કેલ ટૂલ છે એ સ્કેલ ટૂલ તો એ સ્મૂથ મૂવ ટૂલ સાથે સામ્યતા ધરાવે છે. આપણે જે સ્મૂથ મૂવ ટૂલ જોયું છે એના જેવું છે, પણ એમાં એકથી વધુ ડક પસંદ કર્યા બાદ કોઈ એક ડકને ટ્રેક કરતા, હવે ઘણા બધા ડક પસંદ કરેલા હોય ત્યારે ગમે તે એકને તમે અસર આપશો તો એના પ્રમાણે બધાની અસર એ જોવા મળશે બધા ડક ઉપર. એ રીતનું છે એમાં બરાબર. પછી સ્કેલ ટૂલ છે આ જોવો તમે. પછી રોટેટ ટૂલ, રોટેટ ટૂલ જોઈએ. રોટેટ ટૂલ છે નવી ફાઇલ લઈએ. આમાં લોચા થાય છે નિયમ, નિયમ ફાઇલની અંદર જોઈએ આપણે. રેક્ટેંગલ દોરીએ, એક મિનિટ બંધ કરી દીધેલા. વધારે વિન્ડો ખુલી ગયા છે એટલે પ્રોબ્લેમ થાય છે ઘણી વખત. આપણે બંધ કરી દઈએ પહેલા. જો રોટેટ ટૂલ છે ને એ આવી રીતે સામાન્ય રીતે આમ ફેરવવા માટે ઉપયોગમાં આવે છે. આ રીતે રોટેટ કરી શકાય બરાબર. હવે આગળ વાત કરીએ. અહીંયા સ્વાધ્યાય પૂરું થાય છે પ્રકરણ 2 બરાબર. હવે આપણે પ્રકરણ 3ની અંદર આવતા વિડીયોમાં જોઈશું. ત્યાં સુધી રજા આપશો. હવે એમાં વિકલ્પો આપેલા છે સ્વાધ્યાયના કે નીચેનામાંથી કયા પ્રકારના ઓથરિંગ ટૂલમાં ઘટકોને પુસ્તકના પાના અથવા કાર્ડના ઢગલા સ્વરૂપે ગોઠવવામાં આવે છે. તો એ છે કાર્ડ આધારિત બરાબર, કાર્ડ અથવા પૃષ્ઠ આધારિત ટૂલ્સ. આ આવશે જવાબ બેન. પછી ઓબ્જેક્ટનો રંગ બદલવા માટે નીચેનામાંથી કયું ટૂલ ઉપયોગી છે? રંગ બદલવો છે તો એમાં આપણે ડ્રો, તો એ તો ચિત્ર દોરવા માટે છે. ફિલ, ફિલ એટલે પૂરવું, રંગ પૂરવા માટે ફિલ છે. સર્કલ તો એ તો ગોળ વર્તુળ દોડાશે, રેક્ટેંગલ થી ચોરસ દોરાશે, એટલે આનો જવાબ આવશે ફિલ. પછી સિન્થિંગ સ્ટુડિયો નીચેનામાંથી કયા પ્રકારનું ઓથરિંગ ટૂલ્સ છે? તો એ છે સમય આધારિત ઓથરિંગ ટૂલ, કારણ કે એમાં સમયને સાંકળવામાં આવે છે અને એ પ્રમાણે ચિત્રોને ગતિ આપવામાં આવે છે. ઘટના આધારિત તો એ નથી, ઇવેન્ટ આધારિત નથી, એમાં પૃષ્ઠ આધારિત નથી, આઇકોન આધારિત નથી. શેના આધારિત છે? તો સમય આધારિત ઓથરિંગ ટૂલ્સ છે એમાં.
પછી ટૂલ બોક્સ વિન્ડો કેટલી પેલેટમાં વેચાયેલી છે? ટૂલ બોક્સ, બરાબર યાદ રાખજો, ટૂલ બોક્સ વિન્ડો કેટલી પેલેટમાં વેચ, અહીંયા યાદ રાખવાનું, કેનવાસ નથી કીધું, ટૂલ બોક્સ કીધું છે. તો ટૂલ બોક્સમાં આપણને ખબર છે એમાં કે આપણે કેટલા, ચાર. ટૂલ બોક્સમાં કેટલા વિભાગ છે? તો કે આપણે ત્રણ વિભાગ, સોરી, આપણે પેલું જોયું હતું અપર પેલેટ, મિડલ પેલેટ અને આપણે લોઅર પેલેટ, ત્રણ. સિન્ફિંગ સ્ટુડિયોમાં બનેલી ફાઇલને કયું એક્સટેન્શન આપવામાં આવે છે? બરાબર, તો જો ડોટ fized ની ડોટ sifz સિન્ફિંગ ફાઇલ માટેનું છે આ, બરાબર. તો જવાબ આવશે એમાં બી. પછી કઈ પેનલ પસંદ કરેલ લેયરના પ્રાચલ દર્શાવે છે? તો એના પ્રાચલ એટલે એના બધા પ્રોપર્ટીના ગુણધર્મો અથવા તો એના જે ઘટકો છે એની કિંમતો, તો એ પેરામ્સ. કયું દર્શાવે છે એમાં? પેરામ્સ. આપણે આ બાજુ નીચે જોઈએ છીએ, ડાબી બાજુ જે પેનલ છે એમાં વર્તુળની ત્રિજ્યા બદલવા માટે કયા રંગનું ડક રજૂ કરવામાં આવે છે? જો વર્તુળની ત્રિજ્યા બદલવા માટે કયા રંગનું ડક રજૂ કરવામાં આવે છે, બરાબર યાદ રાખજો. વર્તુળ હોય તો એમાંથી ત્રિજ્યા બદલવી છે, તો વર્તુળને બે હોય, એક તો એનું કેન્દ્ર બિંદુ હોય, બીજું ત્રિજ્યા હોય. તો ત્રિજ્યા બદલવી હોય તો લીલા રંગનું તો વર્તુળનું સ્થાન બદલવા માટે છે, એનો જવાબ આવશે ભૂરા રંગનો. વર્તુળની ઉપર જે હોય છેલ્લે છેડા ઉપર, એનાથી ત્રિજ્યા બદલાશે. ગમે તેટલા બિંદુઓ અને વક્રોની મદદથી ઓબ્જેક્ટની રચના કરવા માટે કયા ટૂલનો ઉપયોગ કરશો તમે? તો એ છે બી લાઇન. આપણે એમ ડોટ 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 આપતા જઈએ એટલે પછી સર્કલ થાય નહીં, જ્યારે સર્કલ પૂરું થાય એટલે એના પર રાઈટ ક્લિક કરી દેવાની એટલે ત્યાં પૂરું થઈ જશે આપણું ચિત્ર દોરવાનું કામ. ઓબ્જેક્ટમાં બે રંગો વચ્ચે એક સરખી અસરથી સંક્રમિત એટલે ટ્રાન્ઝિશન પૂરવા માટે કયા ટૂલનો ઉપયોગ થશે? બે રંગો વચ્ચે એક સરખી અસરથી સંક્રમિત કરવા માટે એટલે એક જ સરખો રંગ પૂરવો હોય તો એના માટે, જો બે ઓબ્જેક્ટ, હા, ઓબ્જેક્ટમાં બે રંગો વચ્ચે એક સરખી અસરથી, બે રંગ હોય એમાં બંને ભેગા રંગ હોય અને પાછા એવી રીતે એ સંક્રમિત થયેલા હોય કે સરખી રીતે, તો એના માટે છે ગ્રેડિયન્ટ. ગ્રેડિયન્ટ, આમ બે કલર હોય મિક્સિંગ થયેલા હોય એવી રીતે. નીચેનામાંથી કયું ગ્રેડિયન્ટ સીધી લીટીમાં સરળ ટ્રાન્ઝિશનની રચના કરે છે? સીધી લીટીમાં આવશે તો એ આવશે લાઇનર, બરાબર. કોનિકલ તો શંકુ આકારનું આવે છે, રેડિયલ આવે છે સર્કલ આકારનું, વર્તુળ આવે છે અને સ્પાઇરલ છે એ ગોળ રાઉન્ડની અંદર આવે છે એમાં ઘણા બધા. પછી આવશે ઓથરવેર અને આઇકન ઓથર કયા પ્રકારના ટૂલ્સ છે? ઓથરવેર છે અથવા બીજું આઇકન ઓથર, તો એ સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે આઇકન અને ઇવેન્ટ આધારિત છે એમાં, બરાબર. પરંપરાગત હસ્તનિર્મિત એનિમેશન બનાવવા માટે નીચેનામાંથી કયું એનિમેશન સોફ્ટવેર ઉપયોગી છે? પરંપરાગત હાથથી હસ્તનિર્મિત એનિમેશન માટે, તો એના માટે આપણે ઉપયોગમાં લઈએ છીએ એ છે પેન્સિલ. વર્તુળના બે અગત્યના પ્રાચલ કયા? વર્તુળને જો, વર્તુળમાં એક તો શું હોય? તો કે કેન્દ્ર બિંદુ હોય એટલે કેન્દ્ર, અને બીજું વર્તુળને ત્રિજ્યા હોય, બરાબર. તો એનો જવાબ આવશે ડી. લેયરના કેટલાક પ્રાચલનું નિયંત્રણ કરવા માટે હાથાને કયા નામથી ઓળખવામાં આવે છે? કેટલાક, જો લેયરના કેટલાક પ્રાચલનું નિયંત્રણ કરવા માટેના હાથાને કયા નામથી ઓળખવામાં આવે છે? ઘણા પેલા વધારાના જે આપણે ઉપયોગમાં લઈએ છીએ એવા, જેને આપણે ડક કહીએ છીએ, ડક નિયંત્રણ કરવા માટે, બરાબર, એ સિલેક્ટ કરીને નાનું મોટું કરીએ છીએ.
ઓબ્જેક્ટનું સ્થાન બદલવા માટે કયા રંગના ડગનો ઉપયોગ કરવામાં આવશે? તો અગાઉથી આપણે એ રીતે લીલા રંગના ડગ ઉપર ક્લિક કરવામાં આવશે. નીચેનામાંથી કઈ ક્રિયા દ્વારા લેયરની દ્રશ્યતા નિયંત્રિત કરી શકાય છે? ઓપેસિટીથી. આમ જેટલું 100% રાખો તો પૂરેપૂરું દેખાશે, ઓછું કરતા જાઓ એમ આછું દેખાતું જશે, જેને આપણે ઓપેસિટી કહીએ છીએ. ટેક્સ્ટ લેયરની રચના કરી લખાણ ઉમેરવા માટે કયું ટૂલ ઉપયોગી છે? ટેક્સ્ટ લેયરની રચના કરવા માટે તો એના માટે આવશે ટેક્સ્ટ. બરાબર, તો આ વિકલ્પો આપણે જોવાના હતા, એ જોઈએ. હવે પ્રકરણ 3 માં મળીશું આવતા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપો.